चाल करे नंदू बापी ने मारा जय श्री कृष्ण कहजे फोन मुकू छू भाई। जय श्री कृष्ण। जय श्री कृष्ण। ઉર્વશી ને પૂછ્યા કે લગ્ન ની વાત કરી ને એટલે આ બધો હોબાળો થયો, પણ અમને શું ખબર કે તું પણ લગ્ન થી ડરી જાય એવો હોય છે। અરે આવો મોનીમજી, લગ્ન ની વાત થી ડરે એને બાયડો કહેવાય। વિશ્વનાથ અંકલ, માનવ બ્રધર, મુનિમજી અને પેલી અનોખી ઉર્વશી, લાસ્ટ ડે ની ઘટના પછી મેં થિંકિંગ કર્યું તો મને એવું ફીલ થયું કે હું તમને મારી વેલ્યુ નહી થાય, કારણ કે તમારી દુનિયા વિશ્વનાથ છે, એમનું ઘર અને એમની ઓફિસ જ છે। બસ મુનિમજી, તમે તો ગુલામ છો, ગુલામ, આખા પરિવારના ગુલામ। હા મોક્ષ, કદાચ તારી ભણેલી ભાષામાં ગુલામ કહેવાય ને તો મને ખબર નથી, પણ મારા માટે તો આ ઘર અને આ શેઠ ભગવાનથી પણ વિશેષ છે। એ કઈ રીતે અંકલ? મોક્ષ, મારા બાપુજીને કચ્છમાં નોકરી લાગી, અમારો આખો પરિવાર ત્યાં રહેતો હતો। 26 જાન્યુઆરીનો એ ભૂકંપ, ગુજારો દિવસ, મારો આખો પરિવાર તબાહ થઈ ગયો હતો, ખાલી હું જ બચ્યો હતો। કારણ કે મારા કાકા સાથે માતાના મઢે દર્શન કરવા ગયો હતો, અને પછી શેઠજીએ મને દત્તક લીધો અને મને અહીંયા સુધી પહોંચાડ્યો। બસ ત્યાંથી મેં નક્કી કરી લીધું કે હું જીવીશ તો પણ અહીંયા અને મરીશ તો પણ અહીંયા। એટલે શેઠજી મારા માટે ભગવાન જ નહીં પણ ભગવાનથી પણ વિશેષ, અને તે મને ગુલામ કહ્યો ને તો હું એકવાર નહીં 100 વાર શેઠજીનો ગુલામ છું। સોરી અંકલ, મને આ વાતની ખબર નહોતી। મને ખબર છે મોક્ષ, તું આકાશ સાપુ જોઈને તારા મમ્મી પપ્પાને યાદ કરતો હતો ને, ખરું કે નહીં? હા, પણ તમને કઈ રીતે ખબર પડી કે હું મારા મોમ ડેડ ને રીમેમ્બર કરું છું? હું પણ મારા બાબા બુજીને આવી જ રીતે યાદ કરું। એ હે હે મુનિમજી, તું તો છુપી રુસ્તમ નીકળી, અને તું છુપો રુસ્તમ। મોક્ષ, એક વાત મને, તને સાચે એવું લાગે છે કે હું ગુલામ છું? ના મુનિમજી, હું તો મજાક કરતી હતી। મજાક વાળી? છે, તું હાથમાં એટલે વારો છે તારો।